હેલો ફ્રેન્ડ્સ હું છું રવિરાજસિંહ ઝાલા અને ફરી એકવાર સ્વાગત છે તમારું પેપર સોલ્યુશનની અંદર જણાવતા ખૂબ ખુશી થાય છે અને કદાચ તમે જોયું જ હશે કે આપણે જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન બે માર્કના ત્રણ માર્કના અને ચાર માર્કના આપેલા હતા નાઇન્ટી એઈટ પર્સન્ટ ક્વેશ્ચન્સ બધા એના એ જ રિપીટ થયા હતા બરાબર છે તો બધા જ ક્વેશ્ચન્સ રિપીટ થયા હતા એટલે હું તમને ખાલી વિકલ્પ અને ટૂંકાનું સોલ્યુશન અપાવી દઉં તો બેંક લોકરની સુવિધા મેળવવા માટે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય તો લોકર મેળવવો હોય કે કાંઈક ખાતું અલગ પ્રકારનું ખોલાવવું હોય તો એ વિનંતી કરતો પત્ર આવશે મોટા શહેરમાં પાણી પુરવઠો સાહેબ મોટો શહેર આવે એટલે આપને ખબર પડી જાય કે મહાનગરપાલિકા જેમાં જવાબ આવતો હોય તો મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતો ન આવતી હોય તો સંસ્થામાં સાથે વ્યવહારનો પત્ર કરો તો એ મહાનગરપાલિકાને લખવાનો જનરલી હોય છે બરાબર છે એના પછી ત્રીજો પ્રશ્ન છે નિયુક્તિના પત્રમાં અંતમાં શુભેચ્છા પાઠવવાની હોય કોંગ્રેચ્યુલેશન્સ કે યુ આર યુ હેવ બિન સિલેક્ટેડ તમે સિલેક્ટ થઈ ગયા તો નિય શુભેચ્છાનો પત્ર શુભેચ્છા દેખાડવાની હોય વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે બેટા એમાં દ્વિમાર્ગી એક બોલનાર એક સાંભળનાર બરાબર છે તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન

એ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક થશે પણ થોડોક ટેકનિકલી આ ક્વેશ્ચન્સ મને ખોટો લાગે છે જો કે આન્સર ડી જ આવે પણ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક ક્યાં થશે ને એવો પ્રશ્ન વધારે અનુકૂળ રહે કોણ કરે છે એવું તો ડિબેન્ચર હોલ્ડર્સ કરે એવો જવાબ આવવો જોઈએ પણ કાંઈ વાંધો નહીં સાચો જ છે નમો છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂંક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું જોઈએ ત્રીસ દિવસમાં તમારે કહી દેવું જોઈએ બરાબર છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસ છે ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફરચા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો એમાં સંચાલકો પાસે આ બધી સત્તાઓ હોય છે બરાબર છે એના પછી ટૂંકા ટૂંકા ફટાફટ જોઈ લઈએ બહુ ઇઝી કાઇન્ડ ઓફ ક્વેશ્ચન પેપર જે છે એ હતું આંતરવિભાગી પત્રવ્યવહાર બીજા ક્યાં નામે ઓળખાય છે અને સંસ્થાગત પત્રવ્યવહાર તરીકે ઓળખાય છે અપકર્ષ જો અપકર્ષ અને બળથી તો અપકર્ષ એટલે નીચે જાવ એટલે તમે જે હોદ્દા ઉપર છો એનાથી નીચેનો હોદ્દો તમને મળે તો તમારી પગાર સત્તામાં શું થાય તો પગાર સત્તા અને આપણા છોકરાઓની તે ખબર હશે હોદ્દો એ ત્રણેયની અંદર ઘટાડો થાય છે વીમાના મુખ્ય પ્રકાર કયા છે તો એ તમને ખબર જ છે આગથી બચવાનો માટેનો વીમો અગ્નિનો વીમો છે જહાજી વીમો આવા જુદા જુદા જીવનનો વીમો આવા બધા પ્રકાર છે સિમ્પલ ઈસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સો વીસનું પૂરું નામ છે વચગાળાનું ડિવિડન જેને બીજું નામ ઇન્ટ્રીમ ડિવિડન તરીકે ઓળખાય છે વર્ષના વચ્ચે જો ડિવિડન જાહેર કરવામાં આવે નફો થયો હોય તો એને વચગાળાનું ડિવિડન કહેવાય અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂંક સોડવામાં ક્યારે કરે છે તો અસ્થિર મગજનો જ્યારે કોઈ વ્યક્તિ થઈ જાય નાદાર થઈ જાય તો એના માટે વાલીની એટલે કે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે બિનરૂપાંતર રૂપાંતર પાત્ર એનસીડી નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનો અર્થ શું થાય તો નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનો અર્થ થાય જે ડિબેન્ચરનું રૂપાંતરણ ઇક્વિટી શેર કે અન્ય કોઈ પણ પ્રકારના બોન્ડ્સ કે શેર્સની અંદર નથી થાતું એને નોન કન્વર્ટેબલ બિન રૂપાંતરપાત્ર ડિબેન્ચર કહેવાય કંપનીના પ્રથમ સંચાલકો કોને કહેવાય ધ પર્સન હુ હેવ સાઇન ધ મેમોરેન્ડમ એન્ડ હુઝ નેમ ઇઝ ઇસિચ્યુએટેડ ઇન ધ આ કોલમ ઓફ ઇન એટલે સ્થાપનાની કલમમાં જે વ્યક્તિનું નામ હોય એને પ્રથમ સંચાલકો કહેવાય ખાસ સભાના પ્રકાર છે વર્ગની લેણદારની વિશેજનની સભાઓ છે એ ખાસ પ્રકારની સભાઓ છે કંપનીનો વહીવટ ક્યારે મુશ્કેલ બને જ્યારે કંપની મળાગાંઠમાં પડી જાય અથવા તો નુકસાનીની અંદર વહી જાય તો એવા સંજોગોની અંદર વહીવટ કરવો એ થોડો મુશ્કેલ બનતો હોય છે બરાબર છે એના પછી બધા જ ક્વેશ્ચન્સ આપણે કાલે ઇમ્પોર્ટન્ટ જે જોયું હતું ને બધા જ એમાંથી હતા બી એનું એવું ઇમ્પોર્ટન્સ સોલ્યુશન્સ અને ઇમ્પોર્ટન્ટ બંને એ કાલે બી એનું જ નહીં હવે આવતા બધા જ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ જે છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ અને મૂકવાના છીએ પણ એટલે જે બાળકો એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરે શેર કરે વધારે વિદ્યાર્થી સાથે જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે વ્યાપારી પેઢી ક્યાં કયા સરકારી વિભાગો સાથે પત્ર કરવાની એ શેરજીની તબક્કા પછી જો સન ફ્રાન્સિસ પામરના અનુસાર ડિબેન્ચરની વ્યાખ્યા આપો તો એ મારા સ્ટુડન્ટને ખબર હતી પણ આપણે ઇમ્પોર્ટન્ટમાં નહોતું આપ્યું કારણ કે વ્યાખ્યાઓ તો પૂછાય બી એમાં પણ એવી એક વ્યાખ્યા હશે એ શ્યોર છે એટલે એ કઈ ઇમ્પોર્ટન્ટ છે એ તમે ન કહી શકો પણ એક વ્યાખ્યા પૂછાય એ ફાઈનલ છે ટ્રસ્ટ સ્ત્રી સંચાલક તમે જોજો છેલ્લે આ પ્રશ્ન હતો સ્ત્રી સંચાલકની નિમણૂક ક્યારે જરૂરી છે તો કઈ કઈ વિગતો સભાનોંધમાં આવે એ પ્રશ્ન હતો ફર્ચામાં ખાલી લઈ જવાના પ્રકાર તો એ પ્રશ્ન પણ હતો પછી ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ સાહેબ તમે કહેતા હતા આ તો અમે નથી કર્યું તો ઈ લર્નિંગ મેં કીધું હતું કે ઈ

તો તમારું બધાનું પેપર સારું ગયું હશે મને ન્યૂઝ મળ્યા એક બે સ્ટુડન્ટ મારા જે છે એને કદાચ શો પણ આવી શકે છે તો થેન્ક ગોડ એના માટે અને બેસ્ટ ઓફ લક આગળના પેપર માટે પણ એટલે બીએનું પણ મૂકવાના છે ઇંગ્લિશનું પણ મૂકવાના છીએ અને ગુજરાતીનું પણ આપણે ઇમ્પોર્ટન્ટ મૂકવાના છીએ એટલે શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરજો થેન્ક યુ વીલ સી યુ અગેન વિથ બી એ મોસ્ટ ટાઈમ ઇક્વેશન પેપર